સ્વામી ભગવાન ના ચરણે તમે ગયા તો એને પૂછો લાવ્યા સ્વામીનાથ મને જલ્દી વાત કરો. અરે સતી, હા સ્વામીનાથ, ભગવાન આપ દર્શન આપ્યા અને મને પુષ્પ આપ્યા છે. વાહ પ્રભુ વાહ, આપ તો ત્રિલોકના નાથ છો, આપ તો ધરતીના ધણી છો, શું ભગવાને તમને પુષ્પ આપ્યું? અરે સતી, આ પહેલું પુષ્પ આપ્યું છે અને બારણે હું પધરાવી નવ નવ માસ સેવા કરજો, આપણે તો પુત્રનો જન્મ થશે. અરે વાહ, હે મારા દ્વારકાના નાથ, સત્ય વાત હોય. હા સ્વામીનાથ, જરૂર આપને જે કહ્યું એ પ્રમાણે હું ફળને એ રીતે પ્રાપ્ત કરીશ. સ્વામીનાથ, તો એનું નામ શું પાડવાનું? અરે સતી, હા સ્વામીનાથ, પેલો બાળકનો જન્મ થાય તેનું નામ વિરમદેવજી રાખજો. અરે વાહ, કેવું સરસ રૂડું નામ છે, શોભે એવું નામ છે વિરમદેવ. વાહ પ્રભુ વાહ, આપ તો દિન દયાળુ છો. હવે સ્વામીનાથ આગળ મને વાત કરો. અરે સતી, હા મને કીધું પણ પુષ્પ આપ્યું છે અને પણ પારણો ભદ્રાવી નવ નવ માસ વિના સંકોચ સેવા કરજો, પ્રભુ પોતે જન્મ ધારણ કરશે. મારા નાથ, વરકાનો નાથ આપણા ઘરે આવશે, મારા ઘરે. અરે સ્વામીનાથ, ભગવાન આપણા ઘરે આવશે તો આપણે ખબર કેવી રીતે? અરે સતી, હા સ્વામીનાથ, પ્રભુ આપણે તો જન્મ ધારણ કરશે એટલે આપણા આંગણે કુંકુમ પગલા પડશે. અરે વાહ, શું ભગવાને આવા યંત્રણા આપ્યા, કુંકુમ ની પગલી પડશે. બરાબર છે સ્વામીનાથ, આપ સત્ય વાત કરો છો, તો એમનું નામ શું પાડવાનું? એમનું નામ રામદેવજી રાખજો. અરે વાહ પ્રભુ વાહ, કેટલું સરસ સુંદર નામ છે, રામદેવ વિરમદેવની જોડી અખંડ રહેજો. હે ભગવાન મારા દ્વારકાના નાથ, દરેક ભક્તોના દુઃખ દરિદ્ર દુઃખ સરે સર્વે દીવ જીવના માલિક, આપ તો અમે તો એક કોમળ જીવ કહેવાય પ્રભુ, અમારી હજારો ભૂલો થાય પણ સદાય આપ તો દયાળુ છો. અરે વાહ, મારા સ્વામીએ મને સેવા આપી છે તો મારો નાથ કદાચ તમને નામ રાખજો.